శ్రమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోనే ఖూబ భావతి జై శ్రీ స్వామినారాయణ. శ్రీ హరి చరిత్రామృత్ సాగర్ పూరు ఛఠు తరంగ వారము భగవాన్ శ్రీహరి సియాణી ગામમાં પધાર્યા છે. સિયાણીના દરબારે ભગવાન શ્રીહરિના ચરણોમાં મસ્તક મૂકી હે પ્રભુ આપ આ જગતના કર્તા છો, આ સમગ્ર જગત આપની માયા છે. એ માયા બે પ્રકારની છે, દૈવી અને આસુરી. સારા જીવોને ભગવાન સુધી પહોંચવામાં સહાય કરે એ દૈવી માયા છે. ખોટા માણસો એ જગતમાંને અટવાઈ જાય, ભગવાન સુધી ન પહોંચી શકે એટલે ભગવાને આસુરી માયા એનું પણ સર્જન કર્યું છે. પ્રભુ આપ પ્રગટ થયા છો, આપ ભગવાન છો, આપના સંતોને ભક્તો આવા દિવ્ય છે. તેમ છતાં જે દૈવી જીવ છે એ જ આપને જાણી શકે છે, આસુરી જીવ આપને જાણી શકતો નથી. દૈવી અને આસુરીના લક્ષણો કહ્યા. શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. ત્યાંથી કથાનો પ્રસંગ આગળ વધે છે. શ્રી હરિ કો બોલાવને બરનિયાએ તત્કાલ તરત હરિ ઉઠત ભયે જેવને હિત કૃપાલ પિતાંબર એક પેર લિયે એક ઓઢે અવિનાશ પિતાંબર એક પેર લિયે એક ઓઢે અવિનાશ પેરે પાદુકા ચરણ મહી ચલે પરમ હુલ્લાસ પેરે પાદુકા ચરણ મહી ચલે પરમ હુલ્લાસ. તે સમયે મુકુંદાનંદ વર્ણી શ્રીહરિને બોલાવવા માટે આવ્યા. કૃપાળુ શ્રીહરિ તરત જ જમવા માટે ઉઠ્યા. અવિનાશીએ એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢી લીધું, ચરણોમાં ચાખડીઓ પહેરી ઘણા ઉત્સાહથી ચાલ્યા. જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં ઉમંગ ભેર આવ્યા. હાથમાં રૂમાલ લીધો, ત્યાં આવીને શ્રીહરિએ પાણીથી કરચરણ ધોયા. તરત જ વર્ણીએ એક બીજા રૂમાલથી ચરણોને લૂછ્યા. કૃપાળુ બાજોટ ઉપર બેઠા, એક બીજા બાજોટ ઉપર બધો થાળ ધરાવ્યો. સાકરનો કંસાર બનાવ્યો હતો, તેમાં તાજું ઘી ઘણું નાખ્યું હતું. પૂરી રોટલી લાડુ પણ કર્યા હતા. વિવિધ પ્રકારના શાક હતા તે આગળ ધરાવી દીધા. પુડલા, પૂરણપોળી, ફાફડા, બિરંજ, ભજીયા, વડા એ બધાના થાળ ભરીને આગળ ધરાવ્યા. જનપ્રતિપાલક શ્રીહરિ બધું જમવા લાગ્યા. મહારાજની જમવાની લીલા એ પણ અલૌકિક છે. આજનું જ મંતવ્ય ઘનશ્યામ ભગત નોર્થ બર્ગનવાળાનું આવ્યું છે. ભગવાનના અને મોટા પુરુષના તમામ ચરિત્રો દિવ્ય છે. ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળીના આવું ધોવું સંતોની એવે સઘળે ક્રિયાય કુસંગી દેખે
સતસંગે થાય. મહારાજની દરેક ક્રિયાઓ, કદાચ તમે બધાએ શ્રીજી મહારાજ થાળ જમતી મૂર્તિ જોઈ હશે. મહારાજની થાળ જમવાની ક્રિયા, જમવું એ સામાન્ય બાબત છે, પણ મહારાજ જે જમતા હતા ને એમાં કેટલા જીવોના કલ્યાણ હતા. એક એક ક્રિયા. દિનમણી શર્મા પ્રકાંડ પંડિત સોનાની થાળીમાં જમે, બબ્બે ગાડાઓ ભરીને પુસ્તકો ચાલે, બૃહસ્પતિ જેવી જેની બુદ્ધિ હતી, આ પૃથ્વીનો કોઈ માણસ જેને જીતી ન શકે આવા પ્રકાંડ પંડિત એ દિનમણી શર્મા ગુજરાતમાં આવે, સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે આવું સાંભળે, દર્શન કરવા આવે, માપવા એવા છે ભગવાનને, બુદ્ધિની ફૂટપટ્ટીથી જોઈ લઉં કેવા ભગવાન, દંભ ખુલ્લો પાડું, પણ મહારાજના દર્શન કરવા આવે. અને દિનમણી શર્માએ જોયું, અહો મહારાજના મુખારવિંદ ઉપર આભા જોઈ, તેજ જોયું. મહારાજ એમની સામે જોઈ મંદ મંદ હસવા લાગ્યા. આપણા શાસ્ત્રોમાં એવી વાત છે, કશું મહારાજ બોલ્યા નથી, કારણ કે જ્ઞાની માણસને કેમ સમજાવવો, એના મગજમાં એટલું બધું જ્ઞાન હતું, શાસ્ત્રો ભર્યા હતા, કેમ સમજાવવા. એમની સામે જોઈ આંખમાં આંખ પરોવી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદ હાસ રુચિરાન નામ બુજમ. પણ મહારાજનું એ મંદ મંદ હસવું, મહારાજની દંત પંક્તિ, દિનમણી શર્મા શાસ્ત્રોને જાણનારા એ વિદ્વાન પ્રકાંડ પંડિતને ખબર છે કે દુનિયામાં દાંતનું, દંત પંક્તિનું વર્ણન અપાર છે, પણ એવી દાડમની કળી જેવી, દાડમની કળી જોઈ છે ને, એમાં લાલ દાડમની કળી નહીં, હા સફેદ કળી, એમાં નીચે સરસ મજાનો એક લાલ શેડ હોય અને ઉપર આખી સફેદ હોય, જોઈ છે ને તમે, દંત પંક્તિ મહારાજની દાડમની કળી જોઈ લો, આવી આબેહૂબ શોભે, હા એટલી શોભાય દંત પંક્તિમાં દિનમણી શર્માએ જોઈ. આપણા વિદ્વાન સંતો જે કહેવાય ને એમાંના ઘણા બધા સંતોમાં અચિંત્યાનંદ સ્વામી, એમનું જ કીર્તન માટેનું નામ હતું, કૃષ્ણાનંદ સ્વામી એમનું લખેલું કીર્તન, એ દેપ શિખા સુખ ચંચુલ ભારે નાસાન મણિ સાર, દંત છબે જોઈને લાજે છે, દંત છબે જોઈને લાજે છે, અધોમુખ જુરે અનાર, અમરના સરદાર. નેણ તણા શણગાર, કેવું અદ્ભુત કીર્તન લખ્યું. દંત પંક્તિ જોઈને દિનમણી શર્મા ભગવાન શ્રીહરિને સમર્પિત થયા, સાધુ બન્યા અને નિત્યાનંદ સ્વામી નામ પડ્યું. જેતા યહ પંડિતાનામ જગત વિવિધતામ દેવતાચાર્ય વક્તા. મહારાજની એકે એક લીલા. આપણે બધા હમણાં હરિસ્મૃતિના પાઠ કરીએ છીએ, હરિસ્મૃતિની થાળ ચિંતામણી, મહારાજ શું જમતા, કેવી રીતે જમતા, જમતા જોયા છે મહારાજને, અને મોટા પુરુષને અખંડ હૃદયમાં ધારવા, હા કરવા જેવું જ આ છે. મહારાજ જમવા પધાર્યા છે, વિવિધ પ્રકારના પકવાન અને ભોજન પીરસાયા છે, શ્રીહરિ બોલ્યા, અન્નકોટની જેમ ભોજન તો ઘણી જાતના કર્યા છે, અને આટલું બધું કોણે તૈયાર કર્યું, ઘણો સમય ઓછો હતો, આટલી બધી વાનગી બનાવી નાખી,
અમારી સાથે તો બે જ વર્ણી છે, એમાં પણ એક વર્ણી રસોઈ બનાવે અને બીજા વર્ણી એમને મદદ કરે છે, ત્યારે આટલા બધા પકવાનો બન્યા કેવી રીતે? અને ત્યારે વર્ણીએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ ગામમાં વિપ્રો ઘણા સારા છે, તેમણે બધી રસોઈ બનાવી છે, અહીંના બ્રાહ્મણ હરિભક્તો છે તેઓ જાત જાતની રસોઈ બનાવી જાણે છે, રસોઈ બનાવવામાં તેમને ઘણો ઉત્સાહ છે, તેમણે અમને કહ્યું આવો લાભ અમને ફરીવાર ક્યાંથી મળે, રસોઈમાં કાંઈ ખામી ન રહે, તેમ અમે તો માત્ર સંભાળ રાખતા હતા, શિવરામ ભટ્ટને ભાવ ઘણો હતો, આ બધી રસોઈ ગામના બ્રાહ્મણોએ બનાવી છે. મહારાજ અતિ રાજી થયા. હમણાં જ આપણે અન્નકૂટ ઉજવાયો અહીંયા. જે જે ભક્તોએ મહારાજને માટે પોતાના હાથે પવિત્ર થઈને સ્નાન કરીને પ્રેમે કરીને રસોઈ બનાવીને હરિવર મારે હાથે જમાડું, આપણા હાથ મહારાજની સેવામાં વપરાયા, આપણા શ્વાસ મહારાજની સેવામાં વપરાયા, એટલું જ આપણું જીવન ધન્ય છે. અમારા ડૉક્ટર ગિરીશભાઈ ક્યાં ફ્લોરિડા રહે છે, ત્યાંથી તેમણે એટલો સરસ મજાનો મહારાજ માટે પ્રસાદ બનાવીને મોકલાવ્યો, પ્રેમ છે. ઠાકોરજીને અન્નકૂટમાં ધરાવવા માટે ત્યાંથી પ્રસાદ મોકલાવ્યો. અરે પોતાના ઘરે પણ મોટો અન્નકૂટ બનાવ્યો ફ્લોરિડાના ભક્તોએ, દીપોત્સવ ઉજવ્યો, આપણા મેકનમાં કેટલો મોટો અન્નકૂટ થયો. પૂજ્યપાદ ગુરુજી પધારે અને જે જે ભક્તોના ઘરે પધરામણી કરે તે તે ભક્તોના ઘરે પણ 50-50 વાનગી, 60-60 વાનગી, અરે એક બે જગ્યાએ તો 108 વાનગીનો અન્નકૂટ ઠાકોરજી મહારાજની પધરામણીમાં બનાવેલો, ગુરુજીની આંખમાં આંસુ પણ આવી ગયા. મેં જોયા છે કે શું ભક્તોનો પ્રેમ છે. તમે બધા મહારાજને જમાડો છો ને નવા દિવસોમાં. કેનેડાના ભક્તોએ હમણાં એટલો સરસ મજાનો અન્નકૂટ કર્યો હતો. લંડન યુકે લોયાધામ પરિવારના ભક્તોએ એવો સરસ મજાનો અન્નકૂટ કર્યો હતો. બસવાલા ભક્તો, મારે તમને એક નાની ટકોર કરવી છે આજે. હમણાં શિવલાલભાઈની કથા તમે બધાએ સાંભળી. આકાશમાંથી પાણી તો એનું એ જ પડે છે, પણ એ જ પાણી દરિયામાં જાય તો ખારું થઈ જાય, સર્પના મોઢામાં જાય તો ઝેર થઈ જાય, કેળમાં પડે તો કપૂર બને, શેરડીમાં જાય તો મીઠો રસ થાય, અને એ જ પાણી કાલુ નામની માછલીના મોઢામાં જાય કરોડો રૂપિયાનું મોતી પાકે. આ કથા વાર્તો તો એની એ જ છે, આ મહારાજના વચનો, આ સંતોના વચનો એના એ છે. પણ તમારે આ વચનમાંથી કરોડો રૂપિયાનું મોતી જો પકવવું હોય ને તો એકવાર શિવલાલભાઈનું આખ્યાન ગ્રહસ્થ ભક્તોએ જરૂર સાંભળવું જોઈએ, કાં વાંચવું જોઈએ. કથા હજી અધૂરી છે. હું વાંચતો હતો, વાંચતા વાંચતા એક એક એમના ચરિત્ર એટલા બધા પ્રેરણાદાયી હતા. આપણે ઘણીવાર સાંભળ્યા હોય, વાંચ્યા પણ હોય, પણ આટલું ચિંતન ને મંથન કરીને જ્યારે વાંચવાનું થાય ને ત્યારે એનો આનંદ કંઈક જુદો હોય. આપણને જ્યારે જ્યારે તક મળે ને ત્યારે ઠાકોરજીની સેવા કરી લઈએ, સંતોના વચનને ઝીલી લઈએ. અન્નકૂટના દિવસો હોય અને મહારાજને માટે પીયુડા ઘનશ્યામ મહારાજ માટે થાળ બનાવવાનો અવસર મળતો હોય, આ કેટલો મોટો લાભ છે આપણા જીવનનો. ધન્ય છે જે જે ભક્તો સારી સારી વાનગી, નવી નવી વાનગી બનાવી બનાવીને મહારાજ માટે લાવ્યા. તમારો પ્રેમ મહારાજે અંગીકાર કર્યો છે. આ નવા વર્ષમાં 2074ની સાલમાં ઠાકોરજી આખું વર્ષ તમને આ દિવ્ય દર્શન આપશે, દિવ્ય સુખ આપશે. તમે મહારાજને જમાડ્યા છે. પુરુષોત્તમ નારાયણ તો એવા છે, જમીનમાં એક દાણો નાખો ને હજાર થઈને પાછા મળે, તો ભગવાન માટે એક સેકન્ડ તમે આપો છો ને, એક કલાક તમે આપો છો ને, એક દિવસ તમે આપો છો ને, તમારો પ્રેમ આપો છો ને, તમારો સમય અમૂલ્ય આપો છો ને, ઠાકોરજી જાણે છે તમે કેટલા પ્રેમથી મહારાજની સેવા કરો છો. યુકેમાં, કેનેડામાં, મેકનમાં, ફ્લોરિડામાં આવી કે આવે છે ત્યારે
શિકાગોમાં પણ અન્નકૂટ ઉત્સવ ખૂબ મોટા પાયે આપણા ભક્તોએ આયોજન કર્યું છે. આપણે ન્યૂજર્સી લોયાધામ મંદિરમાં, લોયાધામ પરિવારમાં, તમામ ટેક્સાસમાં બધી જગ્યાએ હરિભક્તોએ સુંદર મજાના અન્નકૂટ ઉત્સવ ઉજવ્યા. શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા જ્યારે સમાચાર મળ્યા, મહારાજ તમારે માટે આ બધા ભક્તોએ રસોઈ બનાવી છે. શિવરામ ભટ્ટનો ભાવ હતો, આ બધી રસોઈ ગામના ભક્તોએ તૈયાર કરી છે. બહુનામી શ્રીહરિ ખૂબ રાજી થયા, આટલી વાત પૂછીને જમવા લાગ્યા. બધા રસદાર ભોજન જમી રહ્યા ત્યારે જમવા માટે દૂધ, ભાત અને સાકર લીધા. દૂધ અને ભાત જમી રહ્યા પછી જળથી હાથ ધોયા અને મુખ કમળ ધોયું. પ્રેમથી અબખોરામાંથી પાણી પીધું, રૂમાલથી બંને હાથ લૂછ્યા, પછી મુખવાસ લીધો. સુખધામ શ્રીહરિએ સર્વે સંતોને અને દરબારોને જમવા માટે બોલાવ્યા. તાવી ગામના દરબાર અખાભાઈ ધીર અને ગંભીર સત્સંગી હતા. બળવીર શ્રીહરિએ કરુણા કરીને થાળની પ્રસાદી તેમને આપી. સંતોને અને દરબારોને પીરસીને શ્રીહરિ આવ્યા પલંગ ઉપર બેઠા. પછી કોઈ હરિભક્ત જમ્યા વિના બાકી રહી ગયા નથી ને એમ સહુની ખબર કઢાવી. કેટલા દયાળુ છે, નાનામાં નાના હરિભક્તનું જતન અને રક્ષણ કેટલું બધું કરનારા છે. બસ આપણી ભૂલ એ છે, આવા મહારાજમાં આપણે હેત નથી કરી શકતા. આ 2074ની સાલ શરૂ થઈ ગઈ. નવા કપડાં પહેરવાથી, ઘરને નવા રંગ કરવાથી કે નવા નવા ભોજન જમવાથી નવું વર્ષ નથી ઉજવાતું. સાચું નવું વર્ષ આપણા જીવનમાં એકાદ સારો સદગુણ લાવવો પડશે. વારે વારે કથામાં વાત કરું છું, વારે વારે બધા શાસ્ત્રનો સાર દાદા, આ મારી વાત નથી, ઘણા બધા મહાપુરુષોની છે, પણ બધા શાસ્ત્રનો સાર એટલો જ છે, મહેનત કરીને આપણામાં પડેલી કુટેવ એને કાઢવી જોઈએ અને મહા મહેનત કરીને આપણામાં સારા સદગુણ કેળવવા જોઈએ. આ બે જ કરવા જેવું છે. આ નવા વર્ષે પૂજ્યપાદ ગુરુજીએ લોયાધામ ઇન્ડિયામાં વાત કરી કે સંતો ભક્તો ગુણગ્રાહી વર્ષ તરીકે આ વર્ષને મનાવે. આપણે બધા ચાલો હોમવર્ક કરીએ, આપણી આસપાસ રહેનારા સંતો કે ભક્તો એના સારા બે ચાર સદગુણ જેટલા આપણને દેખાય જોવાનો પ્રયત્ન કરીએ. વારે વારે કહું છું, વચનામૃતમાં સૌથી વધારે મહારાજે આ વાત કરી છે, સૌથી વધારે. કેમ, એમને ખબર છે, અંતર્યામી છે. તે સમયમાં પણ એ વાત કામની હતી, આજે પણ સૌથી વધારે આ વાત કામની છે. બધાનો પાયો એ છે, આપણે શરૂઆત કરીએ, આપણાથી શરૂઆત કરીએ. સંતો ભક્તોના ગુણ જોઈએ પણ ક્યારે દેખાશે, આપણા દોષ દેખાશે ત્યારે. વચનામૃત ગઢપુર મધ્યનું 26મું છે, જે મેં વાત કરી હતી. મધ્ય પ્રકરણનું આ 26મું વચનામૃત, એની 2-3 લાઈનો ખાલી વાંચું, તમને ખ્યાલ આવે. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પધાર્યા, એકાંતિક ધર્મની સ્થાપના કરી, અક્ષરધામની સભામાં શોભે એવા એકાંતિક મુક્તોની ફોજ તૈયાર કરી, આ પૃથ્વી ઉપર હાલતા ચાલતા પરમહંસો અને પરમ મુક્તો તૈયાર કર્યા. પણ એની પાછળ ભગવાન શ્રીહરિએ પાયો ક્યાંથી શરૂ કર્યો સાંભળો. વચનામૃતના શબ્દો વાંચું છું વચ્ચેથી. સ્વામિનારાયણ હરે, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે. મહારાજના શબ્દો, સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે, અને આપણને સૌથી વિશેષ બોલી ગયા તમે બધા, બીજામાં જ દોષ ભાસે. અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે, તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. એક જ વચનામૃતમાં કેટલી વાર મહારાજે વાત કરી, આ જ વચનામૃતમાં આગળ ફળી બોલ્યા મહારાજ. શું, અને જેને બીજાનો અવગુણ આવે અને પોતામાં ગુણ પરઠે, તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. દાદા, જેટલા સદગુણો છે ને
એનો પાયો આ છે. સારા સારા સંતોના અનુભવ મેં વાંચ્યા છે. ડાયરીઓ લખો, આપણા કયા દોષ છે એક એક દોષને શોધી કાઢો. મારામાં બોલવાનો સ્વભાવ છે, ખાવાનો સ્વભાવ છે, આંખો મારી ખરાબ છે, કાન મારો ખરાબ છે, જીભની તો વાત જ ના થાય. શોધો આપણા દોષ. આપણા દોષ જોવાનું શરૂ કરશો ને ત્યાર પછી બીજાના ગુણ દેખાશે. નંબર વન, આપણે મહિમાની વાતો કરીએ છીએ પણ મહિમા ક્યારે આવશે? આપણામાં દોષ દેખાશે ને ત્યારે નિર્માની પણ આવશે. આપણામાં નિર્માની પણ આવશે ને ત્યારે સામેવાળાનો મહિમા, મોટાઈ, દિવ્યભાવ દેખાશે. દાસપણું, દિવ્યભાવ, મહિમા, આ બધા સદગુણનું મૂળ આટલું જ છે. આ જ વચનામૃતમાં મહારાજે મેં જોયું 5 વાર વાત કરી. નવા વર્ષના દિવસે આ જ વચનામૃત મારે વાંચવામાં આવ્યું. વચનામૃત તો વાંચ્યું પણ એટલો બધો મને વિચાર આવ્યો કે મહારાજે કેમ આટલી બધી કેમ વાતો કરી. કારણ કે કળિયુગનો માણસ, એના મનમાં સતત નેગેટિવ વિચારો જ આવે છે. એમાં પણ અત્યારનો સમય નબળા વિચારનો સમય છે. માણસના મનની અંદર એકલી નબળાઈ ભરી છે. આપણને આવા મહારાજ, આવા સંતો, આવો સત્સંગ મળ્યો છે પણ એમાં અહોભાવ આપણને થતો નથીનું એક જ કારણ છે. નવા વર્ષે 2074ની સાલ શરૂ થઈ ગઈ છે. પૂજ્યપાદ ગુરુજીએ આપણને આજ્ઞા કરી છે, આપણે બસ આટલો સંકલ્પ કરીએ ખાલી. કેટલો? આપણામાં રહેલી કુટેવ એને કાઢવી છે. નંબર બે, મહામહેનત કરીને આપણામાં એકાદ સદગુણ કેળવવો છે. શરૂઆત ક્યાંથી કરીએ? આપણામાં અવગુણ જોઈએ તો ઓટોમેટિક બીજા નંબરમાં ભક્તોમાં ગુણ દેખાશે. ઓટોમેટિક ગુણ દેખાશે એટલે મહિમા આવશે. ઓટોમેટિક મહિમા આવશે એટલે દિવ્ય ભાવ આવશે. ઓટોમેટિક દિવ્ય ભાવ આવે એટલે આપણા અંતરમાં અહોભાવ જાગે છે કે નહીં? અહોભાવ એટલે શું? આઠે પહોર આનંદ. તપરે તીર્થમાં હું કાઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડારે માણું, સહેજે સહેજે રે હું તો સુખડારે માણું. ભગવાન શ્રીહરિ આ કાર્ય કરવાને માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. કેવી અદ્ભુત બધી વાતો આપણે શ્રવણ કરીએ છીએ. લો, નાનામાં નાના જીવની સંભાળ લેતા, નાનામાં નાનો જીવ એને સંતોમાં, ભગવાનમાં, ભક્તોમાં ભાવ થાય આવો ભગવાન શ્રીનો વ્યવહાર હતો, આવી એમની વાણી હતી. આપણો વ્યવહાર, આપણી વાણી કુહાડા જેવી બનતી જાય છે, કોઈ સંત કે ભક્ત એના હૃદયને ચીરતી જાય છે, એટલે આ વાત કરું છું. આપણી અપેક્ષાઓ આસમાને પહોંચેલી છે ને આપણી લાયકાત પાતાળ કરતાં નીચી ગયેલી છે દાદા. તો હવે શું થાય દાદા? લાયકાત પાતાળથી નીચે છે અને અપેક્ષાઓ આકાશ કરતાં ઊંચી છે. ક્યારેય માણસ સુખી થાય? ભગવાન શ્રીહરિનો વ્યવહાર, આ સાગરની કથા તમને અને મને એટલી સરસ વાતો શીખવાડે છે. સંતો ભક્તોમાં દિવ્ય ભાવ કેળવીએ અને આપણી જાતમાં કયા દોષ છે, ક્યાં ક્યાં પડ્યા છે, કેવા કેવા પડ્યા છે, વિચારીએ, શોધીએ અને પકડીએ અને આ વર્ષે એમાંથી એક દોષને ટાળવા માટે, એક દોષ ટાળવાનો સંકલ્પ કરો ને એ પણ બહુ મોટી વાત છે. ઘણા તો કહેશો મેં દયા કરો કે 100એ 100% બધા દોષ, એક પ્રાર્થનામાં 100% દોષ ટળી જાય દાદા? બેન્જામિન ફ્રેન્કલિને, હું ભૂલતો ન હોઉં તો માફ કરજો, કોઈ વિદેશી લેખકની જ વાત છે કે એક કુટેવ કાઢવાને માટે એક જિંદગી ઓછી પડે છે. કુટેવો આટલી બધી અંદર ઘરી ગઈ છે, કારણ શરીરમાં જોડાઈ ગઈ છે, એનું જ નામ વાસના છે આપણા શાસ્ત્રોમાં. માટે જાગીએ. ઉઠ જાગ મુસાફેર ભોર ભયો, કેવી સરસ મહારાજની રીત છે, વ્યવહાર છે, મહારાજની વાણી છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ આપણને દેખાય, નાનો બાળક, નાનો સંત, નાનો ભક્ત એ પણ સત્સંગમાં ટકી રહે, એ પણ સત્સંગમાં આગળ વધે, એના માટે કેટલી મોટા પુરુષો કરુણા કરતા હોય. એકે એક ભક્તને જમાડ્યા
પાછી ખબર લીધી, કોઈ બાકી તો નથી રહી ગયું ને. સંતોને દરબારો જમીને આવ્યા, શ્રીહરિ પાસે બેઠા. તે સમયે ઇન્દ્ર પણ રાજી થયા અને એક ધારો વરસાદ વરસાવા લાગ્યા. તે વખતે વરસાદનો આવો જોરદાર આરંભ જોઈને શ્રીહરિ બોલ્યા, અહો આ વરસાદ ઘણો આવ્યો એટલે હવે શ્રીનગર જવાની વાત તો બંધ. હવે આપણે મેથાણ જઈએ અને ત્યાં થોડા દિવસ રોકાઈએ, પછી સોરઠ દેશમાં જઈશું, ત્યાં હંમેશા સુખ શાંતિથી રહીશું. મહારાજને અમદાવાદ જવું હતું પરંતુ ભારે વરસાદ પડ્યો એટલે ભગવાન શ્રીહરિ એ સંકલ્પ કર્યો કે આપણે આવું કરીએ. પોતે પરબ્રહ્મ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. એનો અર્થ શું? ભગવાનનું કર્તાપણું કેવું છે દાદા? અંગ્રેજીમાં આ વખતે શિબિરમાં મેં જોલ ઓસ્ટિન, અમેરિકાના એક ખ્યાતનામ પાદરી, એનો વિડીયો બતાવ્યો હતો. મેં વિડીયો થોડો સાંભળ્યો. એણે ભગવાનના કર્તાપણા ઉપર એટલી અદ્ભુત વાતો કરી છે, એટલી બેજોડ વાતો કરી છે. 21મી સદીના માણસને સમજવું હોય તો એકવાર તમે ગોડ હુ ઓવર રૂલ્સ નામનો એનો વિડીયો અતિ ફેમસ એકવાર સાંભળવા જેવો છે. જોલ ઓસ્ટિન કર્તાપણું એટલે શું? એણે આપેલું એક્ઝામ્પલ, ડોક્ટર એમ કહે છે કે આ દર્દી 2 મહિનામાં મરી જવાનો, જીવવાની કોઈ આશા નથી, પણ ભગવાને ધાર્યું કે મારે એને જીવાડવો છે. તો ભગવાન ડોક્ટરના નિર્ણયને ઓવરરૂલ કરી શકે છે. આને કર્તુમ કહેવાય. શું કહેવાય? કર્તુમ સમર્થ કહેવાય. અને માણસે નક્કી કર્યું હોય કે મારે 50 વર્ષનું આવું આયોજન કરવું છે. એપલના માલિક સ્ટીવ જોબ્સ 50 વર્ષનું પ્લાનિંગ કર્યું હતું એણે, બધું ફ્યુચરમાં આખું ટચ સ્ક્રીન હાઉસ બનાવવાનું પ્લાનિંગ હતું. કેવા કેવાના પ્લાનિંગ હતા તમે સાંભળ્યા પણ હશે. પણ બહુ નાની ઉંમરમાં જતા રહ્યા. કેમ? અકર્તુમ સમર્થ. શું કરવું એ પણ એના હાથમાં છે અને શું ન કરાવવું એ પણ એના હાથમાં છે. એને નહોતું કરાવવું, ના કરાવ્યું. કર્તુમ સમર્થ, અકર્તુમ સમર્થ, અન્યથા કર્તુમ પણ સમર્થ છે. કેવી રીતે? વડતાલમાં ગોમતીજીના કિનારે મહારાજે સભા કરી. સભામાં દેશ દેશાંતરના ભક્તો આવે. સભા બહુ અકડેઠઠ મોટી સભા ભરાઈને બેઠી છે. જોબન પગીનો આજે વટ સમાતો નથી. ગમે એમ તો એ જોબન પગીન થાય ને, અમારા ગામમાં ભગવાનને આટલા બધા ભક્તો. તમારા ગામમાં મોટો સમયો હોય અને અમેરિકાથી 400-500 માણસ આવ્યા હોય તો ગામના 2-4 માણસ એમ થાય તો ખરું દાદા? હા, 1-2 કિલો લોહી વધી જાય. 5 જણા પૂછે, વાહ વાહ થાય. બધા કે ઓહો ભગત, તમે શું જોરદાર આયોજન કર્યું. પ્રશંસા વખાણ આ બધી વસ્તુ પચાવી બહુ અઘરી છે. જોબન પગીના મનમાં એમ થયું, ઓહો શું આયોજન બંદાનું, બધા ભક્તો કેટલા રાજી, મહારાજ કેટલા રાજી. મનમાં બહુ સૂક્ષ્મ સંકલ્પ થયા. સભા પૂરી થઈ, મહારાજ કહે, ચાલો આપણે હરિભક્તોને થોડું રમૂજ કરાવીએ. આ સામે નાળિયેરીનું ઝાડ છે, એમાં નાળિયેર લાગ્યા છે. આપણે એક કામ કરીએ, એ નાળિયેર વિંધવાનું છે. અહીંથી તિરકામઠું લો, આવી રમત કરીએ. જોબન પગે ખડખડાટ હસવા લાગ્યા. મહારાજ, ઉડતા પંખીને વિંધવાની વાત હોય ને તો એમ વિંધી નાખીએ, અને આ આવડું મોટું ક્યાં નાળિયેરની વાત કરો છો તમે? મહારાજ કહે, જોબન પગે તમે વિંધી નાખો, પણ આંબા શેઠ થોડા વિંધી નાખે, આપણે બધાને જોવું પડે ને, એટલે મધ્યમ રાખવું પડે. ચાલો બધાય ભાગ લેવાનો છે. રૂડિયો રખડું ઘણા બધા હતા, બધા સભામાં બરાબર એક પછી એક બધાના વાર આવ્યા. એક વાર, બે વાર, ત્રણ વાર, કોઈથી પેલું નાળિયેર વિંધાય નહીં. ભાઈ, જોબન પગીનો નંબર આવ્યો. જોબન પગીએ તો કહ્યું, મહારાજ આંખે પટ્ટી બાંધી દો ને તો એ વિંધી નાખો. મહારાજ કે, વાંધો નહીં જોબન, કરો ને તમે. હાથમાં બાણ લીધું, સનનન ગયું, કઈ દિશામાં ગયું એ જ ખબર ન પડી. જોબન પગીને આશ્ચર્ય થયું. બીજી વાર બાણ, ત્રીજી વાર બાણ માર્યો. ત્રણ બાણ ખાલી જાય. ઉડતા પંખીને વિંધી શકે, આકાશમાં કોઈ પથ્થર ઉછાળે નીચે પડતા પહેલા વિંધી શકે, આવા બાણાવળી માણસો.
ત્રણ વાર અને નારિયેળ વિંધવાની વાત, મોટી વસ્તુ છે, નાની વસ્તુ સમજી શકાય. જવન પગે નિરાશ થઈને બેસી ગયા. છેલ્લે વારો આવ્યો ગઢાળીના આંબા શેઠનો. આંબા શેઠ કે, મહારાજ અમે તો વેપારી, પૈસા પકડી જાણીએ, આ ધનુષ તીરકામઠા અમારું કામ નહીં. મહારાજ કે, જો અમે તો એ બધાને લાઈનમાં લીધા છે, એટલે તમારે લાભ લેવો જ પડશે. તીરકામઠું પકડતા નહોતું આવડતું ઘનશ્યામ દાદા, પકડતા નહોતું આવડતું. પકડતા મહારાજે શીખવાડ્યું, આમ પકડો, આમ ખેંચો ને આમ છોડો. હવે એને તો બીતા બીતા આંખો બંધ કરીને સ્વામિનારાયણ બોલીને જે છોડ્યું, પહેલા જ બાણે નાળિયેર વિંધી નાખ્યું. બોલો, સભામાં જય જયકાર થઈ ગયો ગઢાળીના આંબા શેઠનો. આંબા શેઠ કે, મહારાજ મારો જય જયકાર નથી, મારી જિંદગીમાં હાથ પેઢીમાં કોઈ તીરકામઠું લીધું નહીં હોય, આ બધું તમારે લીધે થયું છે. જોબન પગીને પણ સમજાઈ ગયું, મહારાજ આ તમારી લીલા હવે સમજણ પડી. અન્ય શું કહેવાય, અન્યથા કરતું, કરવામાં પણ સમર્થ છે, કોઈને ન કરવા દેવું હોય તો પણ સમર્થ છે. કોઈ કરે એવો માણસ હોય અને અભિમાન આવે તો એની જગ્યાએ કોઈ તદ્દન ન કરે એવો માણસ હોય, એની પાસે એના કરતાં મોટું ને સારું કામ કરાવવું, એમાં પણ કોણ, એ સમર્થ છે. કોણ, ભગવાન. એટલા માટે ભગવાનને હું ઘણીવાર કહું છું, ભગવાન કરે છે નંબર બે, ભગવાન કરાવે છે નંબર ત્રણ, ભગવાન કરવા દે છે. આ ત્રણ વસ્તુ હંમેશા યાદ રાખવી. કોઈક કામ ભગવાન સાક્ષાત કરે છે, કોઈક કામ ઠાકોરજી તમારામાં મારામાં રહીને કરાવે છે. હું કથા કરું છું, કરતો નથી, ઠાકોરજી કરાવે છે, ત્યારે આ થાય છે. તમે સાંભળો છો, ખરેખર સાંભળતા નથી, મહારાજની કૃપા છે, તમારા હૃદયમાં બેઠા છે, તમને સારી પ્રેરણા આપે છે, સારી બુદ્ધિ આપે છે, એટલે તમે સાંભળી શકો છો. કરાવે છે, જોયું, આપણા દ્વારા. અને કરવા દે છે, કોઈ ધમપછાડા કરે છે, આગું પાછું કરે છે, પણ શું કામ દાદા, શું કામ એવું કરે છે, ભગવાન કરવા દે છે. એ જ્યારે બ્રેક મારશે ને, ત્યારે એક ઘડીના છઠ્ઠા ભાગમાં ખેલ ખતમ. કરે છે, કરાવે છે, કરવા દે છે. અદ્ભુત વાતો છે. મહારાજ સમર્થ છે, વરસાદને રોકી શકે, પણ તેમ છતાં આપણને શીખવાડવા માટે કે ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણે ન થાય. પૂજ્યપાદ ગુરુજીના નવા વર્ષના આશીર્વાદ. ગુરુજીએ હાથ જોડીને પ્રાર્થના કરી, અમારું ધારું કશું જ ન થાવ, મહારાજ તમારી મરજી પ્રમાણે જ બધું થાવો. ગુરુજીના આશીર્વાદ, મનનું ધાર્યું થવા મળે ને, આપણે ધાર્યું એવું બધું જ થવા મળે ને, તો ભગવાનની પૂર્ણ શરણાગતિ નથી આવતી. દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે કરે ન કોઈ, જો સુખ મે સુમિરન કરે, દુઃખ કહાં સે હોય. આવી રીતે વરસાદ પડ્યો. મહારાજે અમદાવાદ જવાનું પોસ્ટપોન કર્યું, મેથાણ જવાની વાત કરી. આટલી વાત શ્રીહરિએ સંતોની પાસે કીર્તન ગવડાવ્યા અને વાત કરી. તે વખતે બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી વગેરે દોકડ અને સરોદ આદિક લાવ્યા. મુક્તાનંદ સ્વામીએ ગોળ મલર રાગના પદ ગાયા. જ્યારે રાત અડધી થવા આવી ત્યારે શ્રીહરિ પોઢી ગયા. નાસિકાના અગ્રભાગ સામે વૃત્તિ ઠેરાવીને બધા સંતો ધ્યાનમાં બેસી ગયા. હરિભક્તો બધા પોતાને મુકામે ગયા. સહુના હૃદયમાં ઘણી શાંતિ થઈ. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતોએ નારાયણ ધૂન્ય કરી. ત્યારે શ્રીહરિ ઉઠ્યા, પલંગ ઉપર બેસીને ધૂન સાંભળી, તેથી મનમાં અત્યંત રાજી થયા. સંતો સવારે જાગી, ભક્તો સવારે જાગી ભજન કરતા હતા, અત્યંત રાજી થયા. સંતોએ જ્યારે ધૂન પૂરી કરી ત્યારે શ્રીહરિ બોલ્યા, સંતો તમે ધૂન તો અહીંયા કરતા હતા, પણ તેના શબ્દથી તો આખી ત્રિલોકી ભરાઈ ગઈ હતી. ત્રિલોકીમાં મંત્ર ગુંજતો હતો, સ્વામી નારાયણ કરે કે નામા, સ્વામી નારાયણ કરે કે નામા, ઉચરત જન સબ ઠામહિ ઠામા, ઉચરત જન સબ ઠામહિ ઠામા, એહી નામ મે નામ હી જેતા, એહી નામ મે
नाम ही जेता सब ही आवत रहे हे तेता, सब ही आवत रहे हे तेता। अहो त्रिलोकी मां ठामो ठाम सर्वे लोको स्वामीनारायण नाम ने जपे छे। आ स्वामीनारायण नाम मां भगवान ना बद्धा नाम आवी जाय छे। एही नाम में नाम ही जेता, जेटला भगवान ना नाम छे बद्धा नाम नी नाम एक नाम मां आवी जाय छे। आ स्वामीनारायण नाम नो जप अत्यारे सहु करे छे। एही नाम को जाप हे करत सब ही आप, कलिमल कलमस हर नहीं सब पर किन सो स्थाप। आ नामनो बधा जप करे छे। कलियुगना मळरूप पापोने हरवा माटे आ मंत्रने सौथी पर स्थापित कर्यो छे। आ स्वामीनारायण मंत्र सर्वोपरि मंत्र छे। जे स्वामीनारायण यण नाम लेसे। चलो तमे बधा भक्तो ज्यां ज्यां बैठा छो ने दादा, आध्यात्मिक अनेक प्रकारनी साधनाओ छे। तप करवू, व्रत करवू, दान करवा, यज्ञ करवा, मारी वात नथी, निष्कुळानंद स्वामीनी वात छे। हरिबल गीता नामना ग्रंथमां लखेली वात छे। अनेक प्रकारना साधन, हजारों प्रकारना साधनों, लाखों प्रकारना साधनों, कथा करवी, आरती करवी, ठाकोरजीने वाघा पहेरावा, मंदिर वाळवू, रसोई करवी, वासण धोवा, पण आ बधा साधन एमां जीवने अनुभव कंईक थाय तो ज जीव मजबूत थाय ने दादा। तमे नोकरी करो ने पैसा मळे एटले तमे मेहनत करी शको छो। आध्यात्मिक मार्गे भगवाननो दिव्य कंईक अनुभव करवा माटे कयुं साधन जीवे लेवुं जोईए? निष्कुळानंद स्वामीनो मत, मुक्तानंद स्वामीनो मत, ब्रह्मानंद स्वामीनो मत, तुलसीदासजी महाराजनो मत, श्रीमद भागवतनो मत, बधा शास्त्रोनो मत। हजी बीजी वात करूं, दुनियाना बधा धर्मो एनो पण मत। दुनियाना मुख्य 11 धर्मो छे, जेमां मोटा भागना धर्मो भगवानना स्वरूपने, मूर्तिने मानता ज नथी। निराकारवादी छे, निराकारवादी छे, मूर्तिने नथी मानता। ए धर्मो पण भगवानना नामने माने छे, ए धर्मोमां पण भगवानना नामनो अनुभव छे, ए धर्मोमां पण हृदयथी भगवानने ज्यारे पुकार्या छे ત્યારે ભગવાન કોઈ રીતે પ્રગટ થયા છે એવા કરોડો દાખલાઓ છે। ગુણાત્યાનંદ સ્વામી, આપતકાળ આવે સુકા ઘાસને દંડવત કરજો, એમાંથી પણ ભગવાન પ્રગટ થશે। તમે બધા તમારા સ્થાને બેઠા બેઠા આ એક કડી મારી સાથે બોલો, આપણે 2 મિનિટ આની વાત કરી પછી આગળ વધીએ। હા, જે સ્વામિનારાયણ यण नाम लेसे तेना बधा पातक बाळी देसे। छे नाम मारा श्रुतिमा अनेका, सर्वोपरि आजगणाय एक, सर्वोपरि आ जगणाय एक। ભગવાનના જેટલા નામ છે બધા નામમાં સર્વોપરી આ નામ છે। આ એક નામ એવું છે, આ નામ જપવાથી પાપ માત્ર બળી જાય એવું છે। પાપ બળે ત્યારે જ હૃદયમાં પ્રકાશ થાય, ત્યારે જ ભગવાનની મૂર્તિનો અનુભવ થાય। આપણી ભૂલ એ છે સ્વામિનારાયણ 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 મંત્ર જેટલો જપવો જોઈએ ને। હમણાં શ્રીજી સ્વામીએ સરસ કીર્તન પ્રેમભાઈના આખ્યાનમાં ગાયું હતું, સાંસો કી માલા પે સમરૂ મેં પીકા નામ। હે, ગઝલ લખનારા જે કોઈ હોય પણ કેવી સરસ શ્વાસની માળા બનાવી લઉં। એ રાત દિવસ મારા હૃદયાની ભેતર,
हे जपेस आठो जाम वालू लागे स्वामी नारायण नाम। દુનિયાના ધર્માચાર્યો, દુનિયાના રાજનેતાઓ, દુનિયાના આસ્તિક ધર્મો, દુનિયાના નાસ્તિક ધર્મો, દુનિયાના સાકાર માનનારા ધર્મો, દુનિયાના નિરાકાર માનનારા, દુનિયાનો મોટામાં મોટો, આખી દુનિયાનો બિગેસ્ટ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ કયો છે? બે જ વસ્તુનો છે, એક નામનો અને એક પ્રેયરનો. આમ બંને વસ્તુ એક જ છે, નામ અને પ્રેયર એક જ છે ને. હૃદયથી ભગવાનને પુકારવા એને નામ કહેવાય, એને જ પ્રેયર કહેવાય. એક જ વાત છે દાદા, દુનિયાભરનો મોટા મોટો એક જ એક્સપિરિયન્સ છે. એકાંતમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સવારે પૂજા કરતા કરતા તન્મય થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ક્યારેક તમને આપત્તિ આવી એક વાર અનુભવ કરજો, ક્યારેક મુસીબતમાં હો મારને હૃદયથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ 5-25 વાર યાદ તો કરજો. તમે જોજો તો ખરા આ નામમાં કેટલી તાકાત છે, કેટલી તાકાત છે દાદા. કેટલા મને દાખલા યાદ આવે છે, કથા કરવા જઈએ તો 2-4-5 દિવસ નીકળી જાય. સ્વામિનારાયણ મહામંત્ર કેવી અદભુત આપણા સંતોએ પંક્તિઓ લખી. હે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો. બોલો, કચ્છના ભૂકંપમાં 2001માં આનો વિડીયો પણ અમે જોયો હતો, અમે સંતો પણ ત્યાં ગયા હતા, ન્યૂઝ પેપરમાં પણ નોંધ લેવાની છે. આખા મકાનોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા, મકાનોના મકાનો કેટલા બધા પડી ગયા હતા. એ સમયની સત્ય ઘટના, કચ્છની બાજુનું ભચાઉ ગામ, હું ભૂલતો ન હોઉં તો કદાચ થોડો ઘણો આગુ પાછું થાય તો રાજી રહેજો, પણ આ ઘટના સત્ય છે. એ ગામમાં આ કેટલા બધા મકાનો પડી ગયેલા, કેટલા બધા માણસો દબાઈ ગયેલા, કેવી દુર્ઘટના, એ તો આંખે જોઈ હોય ભૂલી ન શકે માણસ. અમે ત્યારે ત્યાં ગયેલા અને જોયું છે, ત્યાં 2 દિવસ અમે રહેલા. એ ઘટનામાં આખું મકાન પડી ગયું છે અને મકાનની નીચેથી મરદાઓ નીકળે છે. એમાં કેટલા કલાક પછી, 72 કે 74 કલાક પછી, એટલા બધા ડેબ્રિજની નીચે, કાટમાળની નીચેથી એક માણસ, એક નાનો બાળક જીવતો સલામત નીકળે. પૂછવામાં આવે, માણસને કશું વાગ્યું ના હોય ને તો પણ ધાકમાં ધાકમાં મરી જાય. આ તો વાગેલું, અંદર પડેલો, નીકળવાની કોઈ આશા હતી નહીં, નાનો બાળક. અને બાળકે એમ કહ્યું, અમારી બાઈ અમને એટલું શીખવાડ્યું, ગમે ત્યારે આપત્તિ આવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, હું તો મને ખબર જ નથી. બાળક એવું બોલે છે, મને ખબર જ નથી શું થયું, હું તો આંખ બંધ કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેટલા કલાક? 72 કલાક કે 74 કલાક પછીની ઘટના કહું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વિચાર તો કરો, 2-4-5 માળનું આખું મકાન પડી ગયું હોય અને નીચે બેઠેલો એક બાળક, એની શું દશા થઈ હશે આપણે કલ્પના ન કરી શકીએ. પણ એ રક્ષાના કરનારા કોણ છે? મંત્રનો અર્થ જ થાય મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મનન કરનારાનું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. માટે આપણે એક આદત પાડીએ, ગાડીમાં હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવી વાત અદ્ભુત આવે જુઓ, અગ્નિ વિનાની કોઈ વસ્તુ નથી, અગ્નિ બધામાં રહ્યો છે, છતાં તે બધા અગ્નિ પ્રગટ અગ્નિના જેવા તો નથી જ. આ બધા લાકડામાં અગ્નિ છે કે નહીં? અમેરિકામાં તો બધા જ ઘર લાકડાના છે, એટલે આખા અમેરિકામાં ચારે બાજુ અગ્નિ જ છે, પણ પ્રગટ નથી થતો એટલી ભગવાનની દયા છે. ગેસમાં પ્રગટ થાય છે આપણે જોઈએ છીએ ને, તે રીતે બધા નામોમાં પ્રગટ નામ સ્વામી નારાયણ છે, સર્વોપરી છે. અને આ નામ કેવું છે? પ્રગટ નામ છે, રોકડું નામ છે. તમે આજે બોલો અને તમને કાલે અનુભવ થાય એવું આ નામ છે.
સ્વામિનારાયણ મંત્રની ઘણી બધી વાતો હમણાંની જૂની વાતો નથી કહેતો, મેં વચ્ચે કથામાં વાત કરી હતી, આ સત્ય ઘટના છે. અમેરિકાની મિસાઇલો જ્યારે અફઘાનિસ્તાન ઉપર પડવા મળી, અફઘાનિસ્તાનના માણસો માઇગ્રેટ થવા લાગ્યા, ત્યાં ઘણા બધા ઇન્ડિયન હતા, માઇગ્રેટ થતા હતા. એક બાજુ મિસાઇલ પડે છે, બીજી બાજુ આતંકવાદનો ભય છે, ચારે બાજુ લૂંટફાટ થતી હતી. આપણી ભારતની પબ્લિક ત્યાંથી માઇગ્રેટ થવા માટે નીકળી છે, ગાડીઓ લઈને બાય રોડ જમીનના રસ્તેથી આવી રહી છે. એમાં રસ્તામાં આતંકવાદીઓ પકડે. ગોવિંદભાઈનું નામ, દક્ષિણ ગુજરાત બાજુનું કોઈ એનું ગામ. સત્ય ઘટના એટલા માટે કહું છું, આતંકવાદીઓ પકડે, નીચું જોરાવીને જમીન ઉપર બેસાડી દે, આખી ગાડી લૂંટી નાખે, બધી વસ્તુ લૂંટી નાખે. ઉતરતા ઉતરતા ગોવિંદભાઈએ પોતાની સાથે એક મહારાજની મૂર્તિ કાઢી લીધેલી, ખિસ્સામાં લઈ લીધેલી. ખબર છે આજે તો આતંકવાદીએ પકડ્યા. કોઈ પણના હાથમાંથી બચવું શક્ય છે, પણ આતંકવાદીના હાથમાંથી બચવું શક્ય છે? ગુજરાતીમાં કહેવત છે ને, હાથીના પગ નીચેથી પોળો કાઢવો ને એ કામ છે. બકરાના પગ નીચે આવી ગયો હોય તો નીકળી જાય, હજી ઘોડો હાથી હોય તો નીકળી, ઘોડો હોય તો નીકળી જાય, પણ હાથીના પગ નીચે પોળો દબાયેલો હોય નીકળે? આતંકવાદી સામે ઊભા છે, બધી વસ્તુ મૂકી દો, ચારે બાજુથી ગાડી રોકી લીધી, બધા નીચે ઉતારી નાખ્યા. ગોવિંદભાઈ નીચું જોઈ, બંને હાથ પાછળ રાખી, બધા બેઠા છે, ચારે બાજુ ગનવાળા માણસો ઊભા છે, જમીન પર મૂર્તિ મૂકી દીધી, આંખમાંથી દડ દડ આંસુ પડે છે. હે મહારાજ, બસ આ છેલ્લો સમય છે. છપૈયાથી મહારાજ વેલા, એ આવજો રે લોલ, એ કરવે મારે મનડા કેરી વાત જો, વસમી વેળા એ વેલા, એ આવજો રે લોલ. કેવી પ્રાર્થના થઈ હશે દાદા, એ પ્રાર્થના જે થઈ હશે કેવી થઈ હશે? ગોવિંદભાઈની આંખમાંથી આંસુ પડે, જમીન ઉપર મહારાજની મૂર્તિ છે, નાભીમાંથી નાદ નીકળો, મહારાજ એ અંતકાળે આવે રે, સંભાળી લેજો એ શ્યામળા રે, હે જોસોમાં અવગુણ અમારા નાથ રે, દોયલી વેળા મારે દીના એનાથ જે રે. આતંકવાદીઓ સામે ઉભા છે, ગન ભરેલી છે, બધું લૂંટી લીધું છે. એક આતંકવાદી નજર ગઈ, આંખમાંથી આંસુ પડે છે, જમીન પર મૂર્તિ છે. હકલ મારી એણે, એ સરદાર હશે, મોટો માણસ છે આતંકવાદીઓનો મેન, કે આ કોઈ પાક બિરાદર લાગે છે, આ લોકોને લૂંટવા નથી આપણે, બધાને સલામત બેસાડી દો. મુખ્ય માણસ હતો, કોઈ ના પાડી શકે એમ હતું નહીં, એનો આદેશ, એ જ આ લોકો માટે કર્તવ્ય હતું. બધી વસ્તુ પાછી મૂકી, બધાને ગાડીમાં બેસાડી દીધા. આતંકવાદીઓ, આખો દેશ ક્રોસ થઈ જાય ત્યાં સુધી એની જોડે સિક્યોરિટી તરીકે આવ્યા. બોલો, માની શકો તમે કોઈ ઘટના? આ સત્ય ઘટના હમણાંની કહું છું, આ માણસ જીવે છે એની કહું છું. આપણા બાબુ કાકા તમે બધા જાણો છો, એ ન્યૂઝપેપર મેં વાંચ્યા છે, એ ન્યૂઝપેપરમાં કોર્ટનો કયો કેસ ચાલતો મેં બધું ડિટેલમાં સ્ટડી કર્યો છે ને બોલું છું, એમને નથી બોલતો. બાબુ કાકા છે અહીંયા, બાબુ કાકાને મારી નાખવા માટે 5 લાખની સોપારી, વર્ષો પહેલાની ઘટના. ગુંડો આવી જાય, દાદાને પકડી લે, પેટ ઉપર ચપ્પુ મૂકી દે, તારે જે કરવું હોય તે કરી લે, આ છેલ્લો દિવસ છે તારે માટે, છેલ્લી મિનિટ છે. અને એ માણસ 5 જ સેકન્ડની અંદર શું થઈ જાય, રડી પડે, દાદાના પગમાં પડી જાય. અને આ દિવસ સુધી દાદાની બધી મુંબઈની પ્રોપર્ટી અંધેરીમાં પાર્લામાં એ માથાભારે તત્વ સાચવે છે. કોણ કરે છે આ? ભગવાનનું નામ. હરિઓમ આશ્રમ પૂજ્ય મોટા, એમનું પુસ્તક વાંચવા જેવું છે. એમણે પોતાના અનુભવ લખ્યા છે. આત્મહત્યા કરવા માટે 2-3 વાર પ્રયત્ન કરનારા પૂજ્ય મોટાને મહાત્મા ગાંધીએ પત્ર લખ્યો. પત્ર લખ્યા પછી એણે રામના નામમાં વિશ્વાસ નહોતો. એટલે તમને બધાને કહું છું, કથા સાંભળવી આ થિયરીકલ છે,
અને ભગવાનના નામનો જપ કરવો આ પ્રેક્ટિકલ છે. તમારે ભગવાનનો પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય, પૂજા કરવી આ પ્રેક્ટિકલ છે, પ્રાર્થના કરવી આ પ્રેક્ટિકલ છે, થિયરીકલ એટલું મહત્વનું નથી હોતું, પ્રેક્ટિકલ મહત્વનું હોય છે. રસોઈની રેસીપી માટે 5-10-25 કલાક ચર્ચા કરીએ ને એનાથી કોઈનું પેટ ન ભરાય, પણ છેવટે ખીચડી બાફી નાખીએ ને તો એ પેટ ભરાય. ઘણીવાર આપણે થિયરીકલમાં ઘણું બધું ગુમાવીએ છીએ, એટલે મારે તમને એક વાત, આ નવા વર્ષે બસ તમે માળા તો કરો જ છો, પૂજા તો બધા જ કરો છો, સ્વામિનારાયણ મંત્ર જપો પણ છો, પણ હૃદયથી મહારાજ સામે છે. જો કેવી વાત કરી, સ્વામિનારાયણ નામ સર્વોપરી છે અને સ્વામિનારાયણ નામ પ્રગટ છે. પ્રગટ એટલે તમે ગમે ત્યારે પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્યે સ્મરવું સનેહે. ગુરુજી વાત કરે છે, ગુરુજી નવસારીના એ દાદાની વાત કરે છે. એ દાદા, એમના દર્શન બહુ નાના અમે હતા, અમે પણ કરેલા છે. એ દાદાને કાળો નાગ કરડ્યો, દાદાએ ના પાડી, ક્યાંય જવું નથી, મંદિરે લાવ્યા, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી, મંત્રના પ્રતાપે કાળા નાગનું ઝેર ઉતરી ગયું છે. આવા તો કઈ દાખલાઓ છે દાદા. મુસીબત એ છે, આટલું પ્રગટ ભગવાનનું નામ છે. મહાભારત એમ કહે છે, સુગમમ ભગવન નામ જીહવા સ્વવસ વર્તની, સરળમાં સરળ ભગવાનનું નામ. એમાં પણ ભગવાને જીભ હાડકા વગરની, ગમે એમ વાળો, કોઈ દી દુખે દાદા, તમારું માથું દુખે, પગ દુખે, ખંભો દુખે, કેળ દુખે, પણ ક્યારે જીભ ઉપર તમારે બામ લગાવવાની જરૂર પડી? ક્યારે તમને એમ થયું કે આશીષ ભગત જીભને માલિશ કરી દો ને થોડું? કેવું આશ્ચર્ય, ગમે એટલું બોલો, ગમે એટલું ખાઓ, નોન સ્ટોપ ચાલે દાદા. આપણા શરીરમાં લાંબામાં લાંબુ આયુષ્ય હેલ્ધી ભોગવનારું તત્વ કોણ છે? સુગમમ ભગવન નામ. મહારાજા યુધિષ્ઠિર મહાભારતમાં કહે છે, જીહવા સ્વવસ વર્તિની તથાપી નરકમ યાંતિ. સરળમાં સરળ ભગવાનનું નામ છે, એમાં પણ નામ લઈ શકાય એવી જીભ ભગવાન એના કરતા સરળ બનાવી છે, તો પણ અભાગી જીવ નામ લેતો નથી અને નરકમાં જાય છે. આનાથી મોટું આશ્ચર્ય દુનિયાનું કયું હોઈ શકે? માટે નામ ચાલુ કરો બસ. આ સ્વામિનારાયણ મહામંત્રમાં સર્વે ગુણો પ્રગટ છે. આ મંત્ર ચમત્કારી છે. આ મંત્ર જપવાનો જે પ્રકારે વિધિ હોય તે પ્રકારે જો ઉપયોગ કરે તો જપ કરવામાં પ્રગટ ગુણરૂપ ચમત્કારનો લાભ થાય છે. ફરીવાર વાંચું છું, આ મંત્ર જપવાનો જે પ્રકારે વિધિ હોય, આનો વિધિ બીજો એક જ છે વિધિ, કયો? મહારાજને યાદ કરીને નામીએ સહિત નામ જપો, આટલો જ વિધિ છે. આપણા પીવડા મહારાજ કેવા છે, સ્વામિનારાયણ. આપણા હરિકૃષ્ણ મહારાજ રાજાધિરાજ વડતાલમાં કેવા છે, મહારાજની મૂર્તિ, મહારાજની, મહારાજને સાથે રાખી અને જ્યારે નામ લેવામાં આવે ને, આત્માને પરોવીને જ્યારે નામ લેવામાં આવે ને, ત્યારે તુરંત એને ચમત્કારનો લાભ થાય છે, એટલે જીવનમાં દિવ્ય એક્સપિરિયન્સ થાય છે. નાસિકાના આવી રીતે એક પ્રગટ ગુણરૂપ ચમત્કારનો લાભ થાય છે, આટલી વાત કરીને બહુનામી શ્રીહરી ચાલવાની તૈયારી કરવા લાગ્યા. તેટલી વારમાં તો શિવરામ ભટ્ટ તત્કાળ ત્યાં આવી પહોંચ્યા, પ્રેમરસવાળા વચન કહેવા લાગ્યા, હે મહારાજ, અમને પોતાના ચરણોના દાસ સમજી 2 દિવસ અહીંયા રહો. હે નાથ, આ ઘર બધા આપના છે. હે પ્યારા, જ્યારે આપ અમને આપો છો ત્યારે તો અમે ખાઈએ છીએ. હે અનંત બ્રહ્માંડોમાં જેટલા જીવ છે એ બધાને આપ જ જીવાડો છો પ્રભુ, તેમનું રાત દિવસ ભરણ પોષણ કરવાવાળા આપ એક જ છો. આપના સામર્થ્યને કોઈ કહી શકતા નથી. આપ એક મૂર્તિ હોવા છતાં અનંત મૂર્તિ ધારીને અનંત બ્રહ્માંડોમાં વિચરો છો, ભક્તોના મનોરથોને આપ પૂર્ણ કરો છો, આપ દૂર રહ્યા છતાં નિરંતર પાસે રહ્યા છો. હે નાથ, આપ અહીંયા ક્યારેય પધાર્યા નથી,
એટલા માટે અમે હાથ જોડીને આપને કહીએ છીએ, આપની આગળ અમારું કાંઈ જોર ચાલે નહીં, અમારે ફરીને આવો જોગ આવશે નહીં તે આપ વિચારો. હે સુખકારી, આજકાલ આવો છો એમ આપની રાહ જોતા ઘણા દિવસો નીકળી ગયા. આટલા શબ્દ બોલી રહ્યા એટલી વારમાં તો તેમની આંખોમાંથી આંસુની ધારો વહેવા લાગી. પુરાણોમાં જે સારા વ્રતવાળા ઋષિ કહેવાય છે તેનો આત્મા શિવરામ ભટ્ટમાં છે એમ દેખ્યું અને શ્રીહરિ હસીને બોલ્યા. તમે અત્યારે આ રીતે દિલગીર ન થાઓ, અમે આજ બપોર સુધી અહીંયા રહીશું, બપોર પછી અમે અહીંથી ચાલશું. જે હરિભક્ત દિલગીર થાય છે તેને ઘેર ફરીને આવવાનું અમને ગમતું નથી. મહારાજની દરેક લીલા બે કામ કરે છે. એક, આપણને મહારાજની મૂર્તિમાં હેત કરાવે છે, અને બીજું આપણને જીવન જીવવાનો રસ્તો બતાવે છે. મહારાજને જવું છે, શિવરામ ભટ્ટ પ્રાર્થના કરે છે, રડી પડ્યા. મહારાજે એમના પ્રેમ ભર્યા આર્ત સ્વરને સાંભળી કહ્યું, અમે રોકાશું. એમના પ્રેમને સ્વીકાર્યો પણ ટકોર પણ કરી, ટકોર કરી. એકલો પ્રેમ સારો નથી. આ ટકોર મહારાજે વચનામૃતમાં પણ કરી છે, લોયાનું ચોથું તમે વાંચી લેજો. મહારાજ કે મૂંઝવણવાળાની ભક્તિનો અમને વિશ્વાસ જ નથી. શું મહારાજે ટકોર કરી? જે હરિભક્ત દિલગીર થઈ જાય છે તેને ઘેર ફરીને આવવાનું અમને ગમતું નથી. એ વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાન આપણા ઘરે આવે તો રાજી થવું, પણ ક્યારેક કોઈક કારણસર ન આવી શકે તો ઉદાસ તો થવું જ નહીં. જે ઉદાસ થાય છે એની ભક્તિનો અમને વિશ્વાસ નથી. આપણું ધાર્યું કંઈ થવાનું નથી, ધાર્યું તો એનું થવાનું છે. માલિક એ છે. આપણે પ્રેમમાં આવીને આગ્રહ કરીએ છીએ ને, એ આપણા પ્રેમનો દોષ છે. એટલો પ્રેમ મલિન છે, એ મલિન પ્રેમ ભગવાન સ્વીકારે નહીં. હા, આગ્રહ કરીએ પણ દુરાગ્રહ તો નહીં જ. ઘણીવાર ઘણા દુરાગ્રહ કરતા હોય, દુરાગ્રહ પણ એટલો બધો વધી જતો હોય ને કે પછી એ પ્રેમથી સંતો ભક્તો રાજી નહીં, ઉલટાના કુરાજી થતા હોય. ફરીવાર વાંચું છું, જે હરિભક્ત દિલગીર થઈ જાય છે તેને ઘેર ફરીને આવવાનું અમને ગમતું નથી. આટલી વાત કરીને શ્રીહરિ સંતોને સાથે લઈ સ્નાન કરવા માટે પ્રેમથી તળાવે પધાર્યા. શ્રીહરિએ જંગલ જઈ આવીને સારી રીતે હાથ ધોયા, પછી તળાવને કિનારે બેસીને તાજું રસદાર દાંતણ પ્રેમથી કર્યું. સંતોને અને હરિભક્તોને સાથે લઈને શ્રીહરિ તળાવમાં નાહ્યા. શરીર કોરું કરીને ધોતિયું પહેર્યું, પછી મસ્તક ઉપર સુંદર પાઘ બાંધી કસુંબી રંગનો રેટો ઓઢ્યો, ચરણોમાં ચાખડીઓ પહેરી આગળના ભાગમાં ઢોલ વાગતા હતા અને શ્રીહરિ આ રીતે પોતાને ઉતારે આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં સિયાણીમાં શિવરામ વિપ્રને ત્યાં રહીને સ્વામિનારાયણ નામનો મહિમા કહ્યો એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.